લોકજાગ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ગામે ગામ જાહેર સભા યોજાય જસદણ તાલુકામાં સમય બાદ પેટા ચૂંટણી વાગી રહ્યા છે ત્યારે રાજકોટના પૂર્વધારા સભ્ય અને મોટા ગજાના નેતા ઇન્દ્રનીલ રાજગુરુ જસદણ તાલુકાના ગામડે ગામડે જાહેર સભા યોજી રહ્યા છે આ જાહેર સભામાં અનેક પ્રશ્નોને લઈને આવ્યા છે જેમાંનો કે સારા ઉમેદવારોને મત આપીને ચૂંટાવો જોઈએ જેમાં દબાણનું રાજકારણ ન હોવું જોઈએ એક ને એક વ્યક્તિને વારંવાર ન ચૂંટાવો જોઈએ ઉમેદવાર તમારે ચૂંટણી કરવાનો કરીને મતદાન કરવું જોઈએ આવા અનેક મુદ્દાઓને લઈને જસદણ તાલુકામાં આવ્યા છે અને હમણાં જ પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે તમે મતદારો છો આપ ધારો તેવા વ્યક્તિને ચૂંટી શકો છો ત્યારે જસનંત તાલુકાના ગામડે ગામડે ઇન્દ્રનીલ રાજગુરુને આવકારવા લોકો ઉત્સાહી બન્યા છે અને ઠેર ઠેર હાર હાટતોડા કરીને ઇન્દ્રનીલ ગુરુનો સન્માન કરી રહ્યા છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ લોક જાગરણના કાર્યક્રમમાં ઇન્દ્રનીલ રાજગુરુ જસનંત તાલુકાના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બામનિયા રાજકોટ જિલ્લાના પંચાયતના સદસ્યો અવસરભાઈ નાકિયા વિનુભાઈ ધડુક સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને લોક જાગરણ કાર્યક્રમને આગર ધપાવા સમર્થનમાં જોડાયા છે લોકશાહીમાં લોકજાગરણ પક્ષ નહીં પણ સારા ઉમેદવારને મત આપવો સાચા નિષ્ઠાવાનને આપવો એ અમારું લોકશાહી લોકજાગરણનું અમારું આ કામ છે જસદણ વિસ્તારમાં આવી રહેલ પેટા ચૂંટણી કે જેમાં અંગત સ્વાર્થને લઈ અને ચૂંટણી ખર્ચ લોકોના પરસેવાના પૈસાથી પાંચ ગામ ઊભા થઈ શકે એવડો ખર્ચ એક અંગત સ્વાર્થ ખા માટે અહીંના એમએલએ કરાવ્યો ત્યારે અમે જસદણના એક એક ગામમાં ફરી રહ્યા છીએ અનેક પ્રકારના અહીંયા અનુભવો થઈ રહ્યા છે એક તો દબાવની રાજનીતિ પોલીસ પાસે બીજા ત્રીજા ડિપાર્ટમેન્ટ પાસે એક દબાવની રાજનીતિ ધારાસભ્ય તરીકે કરતા ને હવે તો કેબિનેટ મંત્રી અને એમની સરકાર એટલે વધારે દબાવની નીતિ કરી રહ્યા છે કમનસીબે અહીંયા એવું જોવા મળી રહ્યું છે કે ક્યાંય વિકાસ નથી ઇન્ડસ્ટ્રીવાળા બીજા ત્રીજા અહીંયા કરવા આવે ત્યારે પૈસા આપે તો જ એને કરવા દે નતર અનેક પ્રકારની કનરગત કરે કાયમી હપ્તા જેવી સિસ્ટમ બાંધે તો જ ધંધો થાય એટલે ઇન્ડસ્ટ્રી પણ અહીંયા ડેવલપમેન્ટ જસદણમાં નહોતી અહીંના વિસ્તારને સમજણપૂર્વક પછાત રાખવામાં આવ્યો પાણી માગવા માટે આકડીયા ગામે ખેડૂતો ભેગા થાય એમાંથી છ જણ અવાજ ઉઠાવે મજબૂતાઈથી આ દબાવને રાજનીતિ વચ્ચે પણ તો એમને પોલીસ દ્વારા ધરપકડ કરાવી એમની વ્યાજબી માગણીને પણ દબાવી દેવાનો એક પ્રયત્ન તાજેતરમાં થયો અહીંયા ખેડૂત એમના પાકના ખેતીની મુશ્કેલીઓને લઈને ગુજરી જાય એની કોઈ દરકાર લેવામાં આવે નહીં અમે સાચાને સારાને દેવાનું અમે કહેવા નીકળ્યા છીએ પચીસ વર્ષથી ધારાસભ્ય છે હું કવત છું કે મારી વાત ન માનતા પણ સાચો અને સારો હોય એને મત આપજો તો એ જો ખરેખર સારા સાચાને સારા હતા પચીસ વરસ તો મારી આ વાતથી શા માટે ગભરાય છે અને મારી આગળ એમની એમના ભત્રીજાની કોઈ ગાડી હાલે અને ગામનાને દબાવવા નીકળે કે કોઈ એને સાંભળવા જાતા નહીં મને સાંભળે લોકો જાગૃત થાય એનો ડર એને સાને સતાવી રહ્યો છે કુંવરજીભાઈ એક તદ્દન નિષ્ફળ સ્વાર્થી રાજકારણી તરીકે વિસ્તારમાં પણ સ્થાપિત થઈ ગયા છે ત્યારે એને આ ચૂંટણી ભારે પડી રહી છે ત્યારે અનેક પ્રકારના આવા કરતૂતો કરે છે જે લોકશાહીને છાજે તેવા નથી એને માતાજી એમને સદબુદ્ધિ આપે એટલી જ પ્રાર્થના સાથે જય હિન્દ ઉપેન્દ્ર તેરૈયા ટીવી ન્યૂઝ ગુજરાતી જસદણ